ધોરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સૌરાષ્ટ્રના મોટામાં મોટો ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી મિક્સિંગ કરેલનો ઈંધણનો જથ્થો પકડી પાડતી એસઓજી બ્રાન્ચ. રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ સાહેબ તથા પોલીસ અધ્યક્ષ બલરામ મીણા સાહેબ રાજકોટ ગ્રામ્ય રાજકોટના ઓને રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતા ઈંધણના વેચાણ અંગે વધુમાં વધુ કેસો કરવા માટે સૂચના આપેલી છે. જે અનુસંધાને નાયબ પોલીસ અધ્યક્ષ મુખ્ય મથક પીએસ ગોસ્વામી સાહેબ તથા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એસએમ જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચએમ રાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીજે ઝાલા સાહેબનાઓ સાથે તથા એસઓજી સ્ટાફ સાથે ધોરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી. કુલદીપભાઈ લક્ષ્મણભાઈ હેરભા રહે સુપેડી તથા ભૂપેન્દ્રભાઈ નંદલાલભાઈ ઉંધાળ રહે ઉપલેટાવાળા બંને મળી ભાગીદારીમાં સુપેડી પાસે આવેલા આદિનાથ ઇન્ડસ્ટ્રીઝના સેડમાં ગેરકાયદેસર રીતે કોઈ લાયસન્સ મેળવ્યા વગર જુદા જુદા પ્રકારના જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી મિક્સિંગ કરી ઈંધણનો જથ્થો રાખી પોતાના આર્થિક ફાયદા સાટે જવંતશીલ પેટ્રોલિયમ પ્રવાહી મિક્સ કરેલા ઈંધણનું અનાધિકૃત રીતે વેચાણ કરે છે. જે હકીકતના આધારે રેડ કરતા આરોપી પાસેથી ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી મિક્સ કરેલ ઈંધણનો જથ્થો આશરે લીટર છે 75,000, જેની કિંમત રૂપિયા છે 45 લાખ. નાના મોટા સ્ટોરેજ ટેન્ક, ટેન્કર સહિત અન્ય ચીજવસ્તુઓ સહિત કુલ રૂપિયા છે 66,50,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નાયબ પોલીસ અધ્યક્ષ મુખ્ય મથક પીએસ ગોસ્વામી, પોલીસ ઇન્સ્પેક્ટર એસએમ જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચએમ રાણા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીજે ઝાલા, એએસઆઈ ઉપેન્દ્રસિંહ જાડેજા, એએસઆઈ વિજયભાઈ ચાવડા, પોલીસ હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઈ ચાવડા, હિતેશભાઈ અગ્રવત, અમિતભાઈ કનેરિયા, પોલીસ કોન્સ્ટેબલ રણજીતભાઈ ધાદલ, પોલીસ કોન્સ્ટેબલ વિજયગીરી ગોસ્વામી તથા પોલીસ કોન્સ્ટેબલ વિજયગીરી ગોસ્વામી તથા પોલીસ કોન્સ્ટેબલ દિલીપસિંહ જાડેજા જોડાયા હતા. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી.